નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શિક્ષક અભિજ્ઞતામાં પાંચમા નંબરના વિડીયોની અને આ પાંચમા નંબરનો વિડીયો છે શેનો છે તો આજે આપણે વાત કરવાના છીએ પ્રાથમિક શિક્ષણ સાર્વત્રિકરણના વિવિધ કાર્યક્રમો અહીં આપણે જણાવી દઈએ કે તમામ પ્રકારની ઓથેન્ટિક બુકના સંદર્ભ દ્વારા આ એક બુક તૈયાર કરવામાં આવેલી છે એક ચોપડો આપણો લખવામાં આવ્યો છે મારા સ્વહસ્તાક્ષરે તો એને આપની સમક્ષ પાંચમા નંબરના વિડીયો સ્વરૂપે મૂકું છું તો ચલો વાત કરીએ પ્રાથમિક શિક્ષણ સાર્વત્રિકરણના વિવિધ કાર્યક્રમો બંધારણની કલમ પિસ્તાલીસ મુજબ છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવામાં આવશે કઈ કલમ છે કલમ નંબર પિસ્તાલીસ આપણા બંધારણની પિસ્તાળીસની કલમ એવું કહે છે કે થી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવામાં આવશે ઓગણીસો ને બાણુંમાં પ્રાથમિક શિક્ષણમાં સુધારા કરવા માટે વી કેન્દ્રીકરણ કરવામાં આવ્યું ક્યારે નાઇન્ટીન નાઇન્ટી ટુ સર્વ શિક્ષા અભિયાન વિશે સૌ પ્રથમ આપણે વાત કરીએ સર્વ શિક્ષા અભિયાન ટૂંકમાં એને એસ એસ એ એમ તરીકે ઓળખવામાં આવે છે એસ એસ એ અથવા એસ એસ એ એમ સર્વ શિક્ષા અભિયાન મિશન ઓગણીસો ને અઠ્ઠાણુંથી થી કેન્દ્ર કક્ષાએ આ મિશન સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું હતું પહેલાં તો આ એક મિશન હતું રાજ્ય અને કેન્દ્ર સરકારની રાજ્ય અને કેન્દ્ર સરકારની ભાગીદારીવાળો સ્વદેશી ઐતિહાસિક કાર્યક્રમ છે ભાઈ આ કેવો કાર્યક્રમ છે તો કે સ્વદેશી ઐતિહાસિક કાર્યક્રમ એસ એસ એ એમનું ધ્યેય સૂત્ર છે સૌ ભણે સૌ આગળ વધે પેન્સિલ ઉપર બે છોકરા બેઠા હોય છે ખબર હોય તો હા બસ એ એનો લોગો છે બરાબર અહીંયા તમે આ લોગો નીચે જોઈ શકો છો સૌ ભણે સૌ આગળ વધે બરાબર આ એનું ધ્યેય સૂત્ર છે ધ્યેય વાક્ય છે બીજા નંબર ઉપર આપણને જે કાર્યક્રમ મળી આવે છે એ છે પ્રજ્ઞા અભિગમ પ્રજ્ઞા અભિગમ આંધ્રપ્રદેશના એક આશ્રમમાંથી પ્રેરણા મેળવી ગુજરાતમાં આ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે ભાઈ આ તો બહુ અગત્યનો પ્રશ્ન થઈ ગયો કે ભાઈ પ્રજ્ઞા અભિગમ કેવી રીતે શરૂ થયો તો આંધ્રપ્રદેશનો એક આશ્રમ હતો શું હતું આશ્રમ અને આશ્રમમાંથી પ્રેરણા મળી અને એમાંથી ગુજરાતમાં પણ આ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે જેનું નામ છે પ્રજ્ઞા અભિગમ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આમ તો પ્રજ્ઞા એટલે જ્ઞાન થાય પણ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન પ્રજ્ઞા એટલે બુદ્ધિ સમજણ અને સાણપણ પ્રજ્ઞા એટલે શું થાય બુદ્ધિ સમજણ અને સાણપણ ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમ વર્ષ બે હજાર દસ થી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલ છે પ્રાયોગિક ધોરણે ક્યારથી શરૂ થયો તો વર્ષ બે હજાર ને દસ થી ત્યારબાદ બે હજાર દસથી રાજ્યની બસો ને અઠ્ઠાવન શાળાઓમાં ધોરણ એક અને બેમાં શરૂ થયો તો જે ફેઝ વન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યો હતો બે હજાર અગિયાર બારથી ધોરણ ત્રણ અને ચારની બસો ને અઠ્ઠાવન શાળાઓમાં ફેઝ ટુ શરૂ થાય છે અને ફેઝ થ્રી જે છે બે હજાર બાર તેરથી ધોરણ ત્રણ અને ચારની બે હજાર ત્રણસો સાડત્રીસ બે હજાર સાડત્રીસ શાળામાં શરૂઆત થાય છે બાળક તથા શિક્ષક જમીન પર શેતરંજી પાથરીને બેસે છે આ પ્રજ્ઞા અભિગમમાં બાળક સાથે શિક્ષક પણ શેતરંજી પાથરીને બેસી જાય છે અહીંયા દાખલા તરીકે તમે જાણો જ છો આપણે બધા શિક્ષકો છીએ આપણે બધા શું કરીએ છીએ કે અગિયાર બારના જે વિદ્યાર્થીઓ છે બેન્ચિસ પર બેસે છે અને આપણે બધા ઊભા ઊભા ભણાવતા હોય છે વર્ક કરવાનું હોય છે એટલા માટે પણ અહીંયા જે છે ધોરણ એક બેના જે બાળકો છે એની સાથે શિક્ષક શેતરંજી પાથરીને એની જમીન જમીનની સમકક્ષ જે છે સાથે બેસી જાય છે આવું કરવાથી બાળકને જે છે એ આપણા પણ આનો એક અહેસાસ થતો હોય છે એટલે આ પ્રજ્ઞાભિગમની ખૂબ મોટી ખાસિયત કહી શકાય લેડર જે છે એ આ અભ્યાસક્રમ છે પ્રજ્ઞા અભિગમની અંદર લેડર આવે છે લેડર આ લેડર જે છે એનો અભ્યાસક્રમ છે છ સાબડીઓમાં શિક્ષણ મેળવે છે છ જેટલી સાબડી હોય છે અને સાબડી એ વિદ્યાર્થીઓનું એક જૂથ છે પ્રજ્ઞા અભિગમમાં વિષયો માટે જે છે કલર હોય છે બરાબર આમાંથી મોસ્ટ ટાઈમ પ્રશ્ન બની જશે ગુજરાતી માટે જે છે એ પીળો કલર હોય છે ગણિત માટે વાદળી કલર હોય છે પર્યાવરણ વિષય માટે લીલો કલર હોય છે હિન્દી માટે ગુલાબી અને અંગ્રેજી વિષય માટે કેસરી કલરનો રંગ જે છે એ આ પ્રજ્ઞા અભિગમમાં હોય છે પ્રજ્ઞા અભિગમમાં છ સાબડી દ્વારા શિક્ષણ કાર્ય થાય છે કેટલી સાબડી હોય છે છ જેટલી સાબડી દ્વારા શિક્ષણ કાર્ય થાય છે તો તમામ પ્રકારની સાબડી જે છે એમાંથી એક પ્રશ્ન નીકળતો હોય છે તો સાબડી નંબર એક જે છે એ શિક્ષક સમર્થિત જૂથ છે સાબડી નંબર બે છે એ આંશિક શિક્ષક સમર્થિત જૂથ છે સાબડી નંબર ત્રણ છે એ સાથી સમર્થિત જૂથ છે જેને પિયર ગ્રુપ લર્નિંગ પણ કહેવામાં આવે છે અંગ્રેજીમાં સાબડી નંબર ચાર છે એ આંશિક સાથી સમર્થિત જૂથ છે જેને આંશિક પિયર સપોર્ટ ગ્રુપ કહેવામાં આવે છે સાબડી નંબર પાંચ જે છે એ સ્વ અધ્યયન જૂથ છે અને સાબડી નંબર છ જે છે એ મૂલ્યાંકન જૂથ છે કયું જૂથ છે મૂલ્યાંકન સાબડી નંબર છ જે છે એ મૂલ્યાંકન જૂથ કહી શકાય એક પ્રશ્ન નીકળેલો કે પ્રજ્ઞા અભિગમમાં સાબડી એ અધ્યયન જૂથમાં બેસવા માટેની શું છે તો એ ઓળખ છે બરાબર પ્રજ્ઞા અભિગમમાં સાબડી શું છે તો એના નીચે ઓપ્શન આપ્યા હોય છે મેં એને સીધું લખી દીધું છે ટેટ ટુ બે હજાર સત્તરમાં આ પ્રશ્ન પૂછાયો હતો કે પ્રજ્ઞા અભિગમ માટે નીચેનામાંથી કઈ બાબત જે છે એ યોગ્ય છે તો સાબડી એ જે સાબડી જે છે એ અધ્યયન જૂથમાં બેસવા માટેની એક ઓળખ છે બરાબર તમે હાલ પણ સરકારી શાળાઓની જે પાઠ્યપુસ્તક છે ધોરણ એક અને બેની એમાં એક પ્રજ્ઞા નામની ચોપડી આવે છે એમાં પ્રેક્ટિકલી જે છે બધા બધું જ પ્રકાર બધા જ પ્રકારનું નોલેજ જે છે આપવામાં આવતું હોય છે તમે જોઈ શકશો કોઈ પ્રાથમિક શાળામાં ભણતા હોય તો પ્રજ્ઞાની બુક લેજો હાથમાં તમને ખાસ જાણવા મળશે પ્રજ્ઞા વર્ગખંડમાં જોવા મળતી કેટલીક મહત્ત્વની બાબતો જે છે એ આપણે અહીંયા જોઈશું તો પહેલાં તો વર્ગખંડની પસંદગી છે બેઠક છે ઘોડા અને ટ્રે છે કાર્ડ છે લેડર છે સાબડી છે પ્રગતિમાપન ચાર્ટ છે ડિસ્પ્લે બોર્ડ છે સ્લેટ છે ટીએલએમ બોક્સ છે આ ટીએલએમનું આખું નામ છે ટીચિંગ લર્નિંગ મટીરિયલ બરાબર ટીએલએમ બોક્સ છે પોર્ટફોલિયો છે વર્કબુક છે આવી બધી બાબતો જે છે એ હોય છે ગણિત વિષયમાં પક્ષીઓના કાર્ડ અને ગુજરાતી વિષયમાં પ્રાણીઓના કાર્ડ હોય છે ગણિત વિષયમાં પક્ષીના કાર્ડ હોય અને ગુજરાતી વિષયમાં પ્રાણીના કાર્ડ હોય છે જૂની પ્રજ્ઞાશાળામાં પર યુનિટ જૂની પ્રજ્ઞાશાળામાં પર યુનિટ બે હજાર અને નવી પ્રજ્ઞાશાળામાં પર યુનિટ ચાર હજારની ગ્રાન્ટ જે છે મળવાપાત્ર છે સપ્તરંગી પ્રવૃત્તિ અહીંયા કરવામાં આવે છે અને સપ્તરંગી પ્રવૃત્તિને યાદ રાખવા માટે જાનીવાલી પિનારા આપણે બધા નાના હતા પ્રાથમિક શાળામાં હતા ત્યારે આ ઘણીવાર આપણે બોલતા હતા જાનીવાલી પિનારા જાનીવાલી પિનારા જા એટલે જાતે કરીએ ની એટલે નિરખીએ વાય એટલે વાદ સંવાદ લી એટલે લીન રહીએ પી એટલે પીછાણીએ ના એટલે નાટક નાટક અને રા એટલે રાગીણી બરાબર આમ તો સપ્તરંગી જે છે મેઘધનુષના જે રંગો છે એનું સૂત્ર છે અને એના સૂત્રને અહીંયા કન્વર્ટ કર્યું છે પ્રજ્ઞા અભિગમમાં દરેક બાળકને પોતાની શીખવાની ગતિ અને ક્ષમતા મુજબ ભણવાની તક મળે છે આ પણ પ્રશ્ન જે છે એ ટેટ ટુ બે હજાર સત્તરમાં પૂછાયેલો છે પ્રજ્ઞા અભિગમના ઘણા બધા પ્રશ્નો જે છે એ નીકળતા હોય છે ખાસ યાદ રાખજો પ્રજ્ઞા અભિગમમાં દરેક દરેક બાળકને પોતાની શીખવાની ગતિ અને ક્ષમતા મુજબ ભણવાની તક મળે છે પ્રજ્ઞા અભિગમમાં જે કક્કો છે એ શીખવાનો ક્રમ કંઈક આવો હશે ખાસ યાદ રાખજો આપણે જેમ કબૂતર ખડીઓ ગણપતિ ઘર ચકલી એમ હોય છે એવી રીતે નથી હોતો પ્રજ્ઞા અભિગમમાં કક્કો શીખવાનો ક્રમ જે છે ગમ નર સદ કબ અછ પડતણ બરોબર મ ન જ વર સદ કબ અછ પડતણ બરોબર આજે છે ગમના જ વરસદ કબ અછ પડતણ બરોબર આજે છે એ સૂત્ર સ્વરૂપે તમે યાદ રાખી શકશો આ કકો શીખવાનો ક્રમ છે બરાબર બીજું બધું યાદ રહે પહેલી લાઈન તમારે યાદ રાખવાની છે ગન્ય પ્રજ્ઞાવાન પ્રજ્ઞા ગીતના રચયિતા છે પ્રકાશ પરમાર આ પ્રકાશ પરમારે જે છે બન્ય પ્રજ્ઞાવાન નામનું પ્રજ્ઞા ગીત રજૂ કર્યું છે નવ સૃજન ગીતની રચના જે છે નેમસિંહ કૌશિક નામના વ્યક્તિએ કરી છે પ્રજ્ઞા અભિગમ સર્વ શિક્ષા અભિયાન એસ એસ એ દ્વારા ચલાવવામાં આવે છે સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રજ્ઞા અભિગમ ચલાવવામાં આવે છે સાબડીમાં આપેલ વિવિધ પ્રતિક શું દર્શાવે છે ઘણા બધા પ્રતીકો હોય છે સાબડીમાં એ શું દર્શાવે છે તો આપણા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની ગયો આમાંથી મોસ્ટ ટાઈમ એક પ્રશ્ન તો હશે જ લીમડાની ડાળ જે છે એ મહાવરો અને ઉપયોગ કેવી રીતે કરવો એ દર્શાવે છે પીછી અને રંગની ડીશ હોય તો એ તમારા રંગપૂર્ણિક ચિત્રકામ દર્શાવે છે બિલોરી કાચ હોય તો એ મૂલ્યાંકન દર્શાવે છે ચક્ર જે છે એ વિભાગીય કસોટી દર્શાવે છે સ્ટાર જે છે એ નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ દર્શાવે છે ફળ અને ફૂલ જે છે એ વર્ગીકરણ દર્શાવે છે એટલે આ વિવિધ પ્રતીકો દ્વારા શું જાણવા મળે છે એ આપણને શીખવે છે કેરમ બોર્ડ જો હોય તો એ રમત દર્શાવે છે પણ વર્ગખંડની અંદરની રમત દોરડા કૂદતી છોકરી દર્શાવવામાં આવી હોય તો એ વર્ગખંડની બહારની રમત છે એવું દર્શાવે છે સોય દોરો અને બટન હોય તો પ્રવૃત્તિ અને પ્રયોગ જે છે એ કરવાનો હોય છે નૃત્યાંગનાનું ચિત્ર દોરેલું હોય તો એ અભિનય દર્શાવે છે દાદીમાં હોય તો એ વાર્તા દર્શાવે છે હા દાદીમાં તો ફેમસ છે વાર્તા માટે એટલે તો યાદ રહી જ જાય છે અને ત્રણ બાળકો જ્યારે દોરેલા હોય ત્યારે સમજવાનું કે અહીંયા કંઈક ચર્ચાની વાત કરી છે પાસા આપેલા હોય પાસા તો એનું સર્વેક્ષણ અને પ્રોજેક્ટ જે છે એ દર્શાવવા માગે છે હવે વાત કરીએ એસ સી ઈ પત્રકો આ એક અલગ ટોપિક છે જે તમારા ખૂબ જ અગત્યનો કહી શકાય મૂલ્યાંકનના જે પત્રકો હોય છે એમાંથી ખાસ કરીને જે સિરીઝ છે સિરીઝ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે અને એવી જ રીતે જે છે પ્રશ્નો પણ પૂછતા હોય છે જેમ કે એ નામનું પત્રક છે એસ ઇ એસ સી ઈ જે છે એ નામનું પત્રક છે એ રચનાત્મક મૂલ્યાંકન છે ધોરણ ત્રણથી આઠ ડેટ ટુ બે હજાર સત્તરમાં પ્રશ્નો પૂછાયો હતો કે એસ એસ સી ઈ જે પત્રકો જે છે એમાં એ પત્રક શું દર્શાવે છે અથવા તો રચનાત્મક મૂલ્યાંકન માટે કયું પત્રક હોય છે તો એ નામનું એ સિરીઝનું પત્રક હોય છે બી માટે જે છે એ વ્યક્તિત્વ વિકાસનું પત્રક છે સી માટે પરિણામપત્રક છે ડી વન જે છે ધોરણ એકનું પ્રગતિપત્રક છે ડી ટુ જે છે ધોરણ એકનું પત્રક છે શાળાનો રેકોર્ડ પણ જેને કહી શકાય ડી થ્રી જે છે એ ધોરણ બેનું પ્રગતિપત્રક છે ડી ફોર જે છે એ ધોરણ બેનું પત્રક એ શાળાનો રેકોર્ડ છે ઈ જે છે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક છે ધોરણ એકથી આઠ અને જે એફ પત્રક છે પ્રગતિ પ્રગતિપત્રક છે બરાબર ધોરણ ત્રણથી ચાર અને છથી આઠ જી જે છે શાળાંત પ્રમાણપત્ર છે ધોરણ ત્રણથી સાતમાં માત્ર ગ્રેડનો ઉલ્લેખ કરવામાં આવે છે ધોરણ આઠમાં ગુણ અને ગ્રેડ બંને બરાબર યાદ રાખજો ધોરણ ત્રણ ચાર પાંચ છ સાત બરાબર એક માં તો પરીક્ષા લેવાતી નથી એટલે ત્રણ ચાર પાંચ છ સાત જે છે એમાં માત્ર ને માત્ર ગ્રેડનો ઉલ્લેખ થાય છે અને ધોરણ આઠમાં ગુણ અને ગ્રેડ બંનેનો ઉપયોગ થાય છે એટલે કે ઉલ્લેખ પણ જોવા મળે છે હવે વાત કરીએ પ્રવેશ ગુજરાતમાં અમલ ક્યારે થયો હતો ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં શરૂઆતમાં ખાસ કરીને બનાસકાંઠા પંચમહાલ અને ડાંગમાં શરૂઆત થઈ હતી બે હજાર બે ત્રણથી શાળા પ્રવેશ સોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી જે છે કરવામાં આવી રહી આવી હતી બે હજાર બે ત્રણથી ખાસ કરીને નરેન્દ્ર મોદી જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે આ શાળા પ્રવેશ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં શરૂઆત કરવામાં આવી હતી ચોથા નંબરનો જે કાર્યક્રમ છે એનું નામ છે અવૈધિક શિક્ષણ કાર્યક્રમ બરોબર ઓગણીસો ને અઠ્ઠાણુંથી વૈકલ્પિક શિક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી હતી પાંચમા નંબર ઉપર જે કાર્યક્રમ મળે છે એ છે ક્લેપ આમ તો ક્લેપ એટલે તાળી પાડ્યું થાય પણ અહીંયા ક્લેપ એટલે કમ્પ્યુટર એડેડ લર્નિંગ પ્રોગ્રામ આખું નામ ખૂબ જ અગત્યનું છે કોમ્પ્યુટર એડેડ લર્નિંગ પ્રોગ્રામ પ્રાથમિક શાળાથી જ બાળક કમ્પ્યુટરનો ઉપયોગ કરતા થાય એ આનો મુખ્ય હેતુ છે શેનો ક્લેપનો સંયુક્ત રાષ્ટ્રના સર્વે મુજબ વિકાસની અગ્રીમતા બદલાઈ રહી છે રોટી કપડાં અને મકાન બાદ શિક્ષણ અને સાક્ષરતાએ ચોથા ક્રમનું સ્થાન મેળવ્યું છે રોટી કપડાં મકાન એ જે છે ત્રણ નંબર આપી દો તો ચોથા નંબર ઉપર શિક્ષણ અને સાક્ષરતા આવે છે હવે વાત કરીએ છઠ્ઠા નંબરની મધ્યાહન ભોજન યોજના ઓગણીસમી નવેમ્બર ઓગણીસોને ચોર્યાસીથી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સમયમાં અમલી બની હતી બરોબર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી જે છે માધવસિંહ સોલંકીએ મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી માધવસિંહ મધ્યાહન ભોજન માધવસિંહ ગરીબ બાળકને પોષણયુક્ત ખોરાક મળી રહે શાળા પ્રવેશમાં વધારો થાય એ આનો મુખ્ય હેતુ હતો સ્વૈચ્છિક સંસ્થા એનજીઓ પણ ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર વડોદરા અને વલસાડમાં કેટલાક વિસ્તારમાં સ્ત્રી શક્તિ અને અક્ષય પાત્ર નામની મધ્યાહન ભોજન આપવામાં આવે છે મધ્યાહન ભોજન વ્યવસ્થા જે છે સ્ત્રી શક્તિ અને અક્ષય પાત્ર અક્ષય પાત્ર નામથી મધ્યાહન ભોજન આપવામાં આવે છે આ બધી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનજીઓ છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જે આ મધ્યાહન ભોજન યોજનામાં હેલ્પ કરે છે આ બે ખૂબ જ અગત્યના છે સ્ત્રી શક્તિ અને અક્ષય પાત્ર એમાંથી પાત્ર જે છે વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે સમગ્ર ભારતમાં સૌ પ્રથમ તમિલનાડુ રાજ્યમાં આ યોજના લાગુ થઈ હતી મધ્યાહન ભોજનની શરૂઆત આખા ભારતમાં સૌ પ્રથમ ક્યાં થઈ હતી તો તમિલનાડુથી હાલ આ યોજનાનું નામ પીએમ પોષણ યોજના થઈ ગયું છે પ્રાઇમ મિનિસ્ટર પોષણ યોજના હવે વાત કરીએ સાતમા નંબરનો કાર્યક્રમ ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ જેને એમ એલ એલ તરીકે ઓળખવામાં આવે છે એમ એલ એમ એલ એટલે મિનિમમ લેવલ ઓફ લર્નિંગ આ આખું નામ ખૂબ જ અગત્યનું છે બાળકની ક્ષમતાને આધારે પાઠ્યક્રમની ગોઠવણી ઓગણીસો ને પંચાણુંથી કરવામાં આવી હતી પ્રાથમિક શિક્ષણ મેળવતા એંશી ટકા બાળકમાં ક્ષમતા સિદ્ધિનો આંક પંચોતેર ટકા સુધી પહોંચે એ આ કાર્યક્રમનો મુખ્ય 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 હેતુ છે હવે વાત કરીએ ભાર વિનાનું ભણતર પ્રોફેસર યશપાલજીના અહેવાલના આધારે નાના બાળકો ઉપર નાના બાળકો ઉપર શિક્ષણનો ભાર ઘટાડવા માટે આ યોજના જે છે આ યોજના શરૂ કરવામાં આવી હતી કોના દ્વારા પ્રોફેસર યશપાલજીના અહેવાલના આધારે કે ભાઈ નાણાં બાળકો જે છે એના ઉપર શિક્ષણનો જે ભાર છે એને ઘટાડવાનો ઘટાડવાનો છે બાળકનું દફતર શાળામાં જ મૂકી રાખવામાં આવે છે દફ્તર ઘરે લઈ જવાનું નથી કારણ કે તમે જો દસ દસ કિલો વીસ વીસ કિલો જેટલો વજન હોય છે છોકરા બિચારા ખભે ઉપાડીને જતા હોય છે દૂર દૂરથી ગામડાઓમાં તો શું હોય કે દૂર દૂર સુધી હાલીને જવાનું થાય એટલે વજન જે છે ઉંચકતા હોય છે એટલા માટે ભારવીનેનું ભણતર ભારવીનીનું ભણતર રિપોર્ટ જે છે ઓગણીસો ને ત્રાણુંમાં પ્રગટ થયો હતો બરાબર આ ભાર વિનાના ભણતરની વાત આવી એટલે હું મારી પણ એક વાત કહી દઉં કે અમારી શાળામાં પણ શનિવારે જે છે એ એક બે કલાક જે છે એ રમત ગમત પ્રવૃત્તિ પ્રોજેક્ટ રૂમમાં લઈ જવામાં આવે છે અથવા તો કોઈપણ પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવે છે જેથી કરીને બાળકોને અઠવાડિયામાં એકવાર વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એકવાર જે છે એ ભાર વિનાનું ભણતર આપી શકાય કેવું ભણતર ભાર વિનાનું ભણતર ઇકો ક્લબની વાત કરીએ તો ઇકો ક્લબ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ જિલ્લામાં ઇકો ક્લબ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા ઇકો ક્લબની રચના કરવામાં આવી છે ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગર દ્વારા આ ઇકો ક્લબની રચના કરવામાં આવી છે જીસીઆરટીનું સીઆરટીનું આખું નામ ખૂબ જ અગત્યનું છે એ આગળ આપણે જોઈશું જીસીઆરટી દ્વારા શાળા દીઠ રૂપિયા ત્રણસોનું અનુદાન આપવામાં આવે છે આમ તો આપણને એવું થાય ત્રણસો રૂપિયા શું થાય પણ શાળા દીઠ ત્રણસો રૂપિયાનું અનુદાન જે છે એ એ વખતની વાત છે કે ઇકો ક્લબમાં જે છે એ અનુદાન જીસીઆરટી દ્વારા આપવામાં આવતું હતું વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ઇકો ક્લબ અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી કરવાની પૃથ્વી દિવસ બરાબર બાવીસમી એપ્રિલ હા પક્ષીઓ માટે પરબ બાંધવામાં આવે છે ઔષધ બાગ અને વૃક્ષારોપણ કરવામાં આવે છે આયુર્વેદિક દવાની માહિતી આપવામાં આવે છે પ્રકૃતિ ગીતોનું ગાન કરવામાં આવે છે અને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પણ જે છે એ લેવામાં આવે છે શેના અંતર્ગત ઇકો ક્લબ અંતર્ગત વાત કરીએ વિદ્યાલક્ષ્મી યોજના વિશે વિદ્યાલક્ષ્મી યોજના ગુજરાત સરકારે બે હજાર બે ત્રણના વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું કયા વર્ષને બે હજાર બે ત્રણના વર્ષને પ્રવેશ સમયે કન્યાને એક હજાર રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે શું આપવામાં આવે છે બોન્ડ વિદ્યાર્થીની ધોરણ આઠ પાસ કરે ત્યારે બોન્ડ વટાવી શકે છે એટલે કે જ્યારે પહેલાં ધોરણમાં એડમિશન લઈ ત્યારે એને બોન્ડ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા એક હજાર રૂપિયાના બોન્ડ બરાબર જ્યારે એ આઠ ધોરણ પાસ કરે ત્યારે એ બોન્ડને વટાવી શકે છે એટલે કે પૈસા એને મળતા હોય છે કાગળ આપે એ બોન્ડ આપે એટલે એને પૈસા મળી જશે બરાબર આવી જે યોજના છે એને વિદ્યાલક્ષ્મી યોજના કહેવામાં આવે છે એડેપ્ટ્સનું આખું નામ છે એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પરફોર્મન્સ થ્રુ ટીચર્સ સપોર્ટ એડેપ્સનું આખું નામ ખૂબ જ અગત્યનું છે શિક્ષક સમર્થન દ્વારા ઉત્કૃષ્ટ શૈક્ષણિક અભિવ્યક્તિ એટલે એડેપ્ટ્સ શિક્ષકોના વલણ ઘડતર માટેનો કાર્યક્રમ એટલે એડેપ્ટ્સ કાર્યક્રમ આ કાર્યક્રમ દ્વારા શિક્ષણનું વલણ જે છે એનું ઘડતર કરવામાં આવે છે પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસના રોજ પાંચમી સપ્ટેમ્બર બે હજાર સાતથી ગુજરાતની પાંચસો શાળાઓમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે એડેપ્ટ્સના ક્ષેત્રો અને તેના વિધાનો જે છે એના વિશે આપણે વાત કરીએ તો પહેલું જ્ઞાનાત્મક પરિમાણ એકથી ઓગણચાલીસ વિધાનો છે સામાજિક તથા ભાવાત્મક પરિણામ ચાલીસથી પંચાવન વિધાનો છે ચાલીસથી પંચાવન વિધાનો છે ભૌતિક પરિમાણ જે છે એ છપ્પનથી એકસઠ વિધાનો છે સંસ્થાકીય પરિમાણ જે છે બાસઠથી એસી સુધીના વિધાનો જે છે એ સંસ્થાકીય પરિમાણોના છે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ ચાલે હવે વાત કરીએ ખૂબ જ અગત્યનો ટૉપિક શાળા વ્યવસ્થાપન સમિતિ જેને એસએમસી તરીકે ઓળખવામાં આવે છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એનું આખું નામ છે આરટીઈ બે હજાર નવના રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર નવના શિક્ષણના અધિકાર કાયદામાં એસએમસીની રચનાની જોગવાઈ છે ભાઈ પહેલો જ પ્રશ્ન ખૂબ જ અગત્યનો બની જાય કે શિક્ષણના અધિકારના કાયદામાં રચના કરવામાં આવેલી છે શેની એસએમસીની એસએમસીની રચના શેમાં કરવામાં આવેલી છે શિક્ષણના અધિકારનો જે કાયદો છે આરટી બે હજાર નવ એમાં એસએમસીની રચનાની જોગવાઈ કરવામાં આવેલી છે કુલ જે છે એ બાર સભ્યો હોય છે કેટલા સભ્યો હોય છે બાર સભ્યો હોય છે સભ્યોમાં મત મતાંતર થયેલા છે ઘણા બધા પુસ્તકો ઓથેન્ટિક પણ લીધા અને અમુક પ્રકાશનોમાં પણ જોયું અમુક જગ્યાએ તેર નવ દસ અગિયાર બાર તેર નવ પ્લસ ચાર એટલે આમ તેર બરાબર અમુક જગ્યાએ તેર જે છે અમુક જગ્યાએ બાર જે છે જોવા મળતા હોય છે એટલે મેં અહીંયા લખ્યું છે કે કુલ ખાસ કરીને પંચોતેર ટકા પ્રતિનિધિત્વ જે છે એ વાલીનું હોય છે અને વાલીમાંથી પાછા પચાસ ટકા જે છે મહિલા હોય છે નવ સભ્યો ટૂંકમાં અહીંયા ગણી શકાય કે વાલી હશે બરાબર અને પચીસ ટકામાં કોણ હોય તો પચીસ ટકામાં એક જે છે એ ચૂંટાયેલ સભ્ય હશે એક શિક્ષક હશે એક શિક્ષણવિદ અને એક કળિયો હોય છે કળિયામાં ખાસ કરીને બાંધછોડ હોય છે ગામમાં જો કળીઓ ન હોય એટલે કે વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીના પિતાજી કળીઓ ન હોય તો આ ગામના નહીં પણ બાજુના ગામમાંથી પણ કળિયાને તમે લાવી શકો છો આવું મેં ઓથેન્ટિક પુસ્તકમાં વાંચ્યું હતું બરાબર વાલી જે છે નવ મળે છે અને અન્ય ચાર એમ કરીને કુલ ટોટલ આપણે જે છે એ તેર જેટલો આંકડો રાખીએ છીએ નવથી નવ પ્લસ ચાર એસએમસીની બેઠક જે છે દર મહિને બોલાવવામાં આવે છે ખાસ યાદ રાખજો ક્યારે બોલાવવામાં આવે છે દર મહિને ની બેઠક દર મહિને બોલાવવામાં આવે છે દર બે વર્ષે એસએમસીની પુનઃરચના જે છે એ કરવામાં આવે છે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે પુનઃરચના ક્યારે થાય છે તો દર બે વર્ષે હવે વાત કરીએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજીબીવી આમાંથી પણ મોસ્ટ ઓફ પ્રશ્નો નીકળે છે આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે છે ભારતમાં બે હજાર ચારથી થી અમલી બન્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આ નિવાસી શાળા છે ગરીબી રેખા નીચે આવતી કન્યાઓ માટે જે છે આ કેજીબીવીની રચના કરવામાં આવે છે રાજ્યમાં તાલુકા કક્ષાએ એક એક કેજીબીવી સ્થાપવામાં આવે છે તાલુકા કક્ષાએ સંચાલન જે છે બીઆરસી દ્વારા થાય છે ચલો કોમેન્ટ કરજો બીઆરસીનું આખું નામ જિલ્લામાં આવેલ કેજીબીવીનું સંચાલન જે છે ડીપીઈઓ હસ્તક હોય છે ડિસ્ટ્રિક પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર એટલે કે ડીપીઈઓ દ્વારા જે છે એ સંચાલન થાય છે જિલ્લામાં ગુજરાત રાજ્યમાં કુલ નેવ્યાસી કેજીબીવી શરૂ થયા થયા છે પરાસર ભારતીય દૂરદર્શન દ્વારા પચીસ મિનિટની કેજીબીવીની દસ્તાવેજી ફિલ્મ બનાવાય છે તો યુટ્યુબ ઉપર જોઈ લેજો કેજીબીવીની દસ્તાવેજી ફિલ્મ ચૌદમા નંબર ઉપર વાત કરીએ કયો કાર્યક્રમ વિકલાંગ બાળકો માટેનું સંકલિત શિક્ષણ જેને આઈઈડી તરીકે ઓળખવામાં આવે છે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્સ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો ને અને ઓગણીસો ને બાણુંમાં સૌને માટે શિક્ષણ સિદ્ધાંત સ્વીકાર્યો છે સામાન્ય બાળકોની સાથે વિકલાંગ બાળકો પણ એક બેન્ચિસ પર બેસીને સાથે ભણી શકે સંકલિત શિક્ષણ મેળવી શકે એ માટે આ યોજના જે છે શરૂ કરવામાં આ કાર્યક્રમ જે છે શરૂ કરવામાં આવ્યો હતો ભારતમાં વિકલાંગ ધારો ઓગણીસો ને પંચાણુંમાં અમલમાં આવ્યો હતો ખાસ યાદ રાખજો ઓગણીસો ને પંચાણુંમાં વિકલાંગ ધારો અમલમાં આવ્યો હતો આ જે યોજના છે એ સો ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના છે શિક્ષણ વિભાગ દ્વારા આઈ સેલની વર્ષ ઓગણીસો બાણુંમાં માં સ્થાપના કરવામાં આવી હતી બરોબર જેને બાદમાં પ્રાથમિક શિક્ષણની કચેરીમાંથી નિયામક શ્રી જીસીઆરટીની કચેરીમાં તબદીલ કરવામાં આવી હતી પહેલાં આઈ હતું જે હવે જીસીઆરટીની કચેરીમાં જ એને સમાવવામાં આવેલી છે અહીંયા અમુક કોડ આપ્યા છે અંધત્વ અને અલ્પદ્રષ્ટિ ધરાવનાર જે વ્યક્તિ છે એને ટી બી કહી શકાય માનસિક ક્ષતિ અને માનસિક રોગ એ એમઆર આર બરાબર માનસિક બીમારી પણ હોય છે સેરેબ્લ પાલ્સી જેને મગજનો લકવો કહી શકાય એના માટે સીપી છે બહુ વિકલાંગતા જે છે એના માટે એમડી છે શ્રવણની ખામી છે એને એચ આઈ છે અસ્થિ વિષયક વિકલાંગતા હોય તો એને ઓએચ કહેવાય મટી ગયેલો રક્તપિત જે છે એને લેપ કહેવાય અને ઓટિઝમ આવા બધા રોગો જે છે અને આવી બધી બીમારીઓને કારણે જે છે એ વિકલાંગ હોઈ શકે છે પંદરમા નંબર ઉપર વાત કરીએ વૈકલ્પિક શિક્ષણ યોજના છ થી ચૌદ વર્ષની વયજૂથના શાળાએ ન ન જઈ શકતા ખાસ રાખજો શાળાએ ન જઈ શકતા બાળકો માટે અવૈધિક શિક્ષણ અથવા અસાલેય શિક્ષણનો કાર્યક્રમ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ઓગણીસો ને ઓગણસી એંસીથી શરૂ કરવામાં આવેલો છે અવૈધિક એટલે શું વૈદિકનો મતલબ એવું થાય વિધિસર કે જ્યાં એક શાળાનું માળખું હોય અભ્યાસક્રમ હોય શાળાનો ટાઈમ ટેબલ આ તે બધું હોય છે જ્યારે અવૈધિકનો મતલબ એવું થાય છે કે અનૌપચારિક રીતે જે છે ખાસ કરીને કોઈ વિધિ વિધાન નથી હોતા ખાસ કરીને એવા કોઈ નિયમ પણ નથી હોતા એવું જે શિક્ષણ છે એને અવૈધિક વ્યવસ્થા કહી શકાય દાખલે કે શાળાએ ન આવે તો કાંઈ વાંધો નહીં પણ અન્ય કોઈ જગ્યાએ પણ જે છે એ શિક્ષણ મેળવી શકે છે આવી એક યોજના હતી વૈકલ્પિક શિક્ષણ યોજના સોળમાં નંબર પર વાત કરીએ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે એસ ટી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત છ થી ચૌદ વર્ષના બાળકો જે શાળાએ ન ગયેલા હોય તેમજ શાળામાંથી ઊઠી ગયેલા હોય તેના માટે આ યોજના છે બાળકની કક્ષા મુજબના ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ મેનસ્ટ્રી ત્યાર પછી વાત કરીએ સરસ્વતી સાધના યોજના સરસ્વતી સાધના આવે એટલે સાયકલ યાદ આવે બરોબર ને ધોરણ નવ માં ભણતી કન્યાઓ જે સામાજિક અને શૈક્ષણિક પછાત તેમજ આર્થિક પછાત છે તેને સાયકલ ભેટમાં આપવામાં આવે છે કયા ધોરણની બાળક ધોરણ નવની ની બાળકી એટલે કે ધોરણ નવની ની કન્યાને સાયકલ આપવામાં આવે છે હવે વાત કરીએ અઢારમાં નંબર વિદ્યા સાધન યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની કન્યાઓ જે શહેરી વિસ્તારમાં ત્રણ કિલોમીટર અને ગ્રામ્ય વિસ્તારમાં અઢી કિલોમીટર બે પોઈન્ટ પાંચ કિલોમીટરની અંદરથી દૂર શાળાએ જવા માટે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની કન્યાઓને સાયકલ ખરીદવા માટે સાયકલ ખરીદવા માટે રૂપિયા બે હજારની સહાય આપવામાં આવે છે ત્યાં સાયકલ આપવામાં આવે છે બરાબર સરસ્વતી સાધનામાં અને અહીંયા વિદ્યા સાધનમાં બે હજાર રૂપિયા સાયકલ ખરીદવા માટે આપવામાં આવે જે અંતર ખાસ યાદ રાખજો શહેરી વિસ્તાર હોય તો ત્રણ કિલોમીટર અને ગ્રામ્ય વિસ્તાર હોય તો અઢી કિલોમીટર એટલે કે બે પોઈન્ટ પાંચ કિલોમીટર ચલો ખૂબ જ અગત્યનો ટોપિક છે ઓપરેશન બ્લેક બોર્ડ ખૂબ જ અગત્ય ભાઈ આમાંથી પ્રશ્ન હશે જ યાદ રાખજો ઓગણીસો સ્યાસી સિત્યાસીમાં શિક્ષણના સાર્વત્રિકરણ માટે શાળાઓમાં જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી જેને કહેવાય છે ઓપરેશન બ્લેક બોર્ડ ઓગણીસો ને નવ્વાણું સુધીમાં પાંચ લાખ કરતાં વધુ પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ હેઠળ શૈક્ષણિક ઉપકરણો જે છે પૂરા પાડવામાં આવ્યા છે બરાબર યાદ કરો આપણે જ્યારે ભણતા હતા નાના હતા જ્યારે આવું કંઈ હતું પ્રોજેક્ટ રૂમ ને લેબ ને આવું કંઈ જ હતું ને જ્યારે અત્યારે તમે જુઓ ઓપરેશન બ્લેકબોર્ડ અંતર્ગત જે છે બધી જ શાળાઓ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી રહી છે તો બસ મિત્રો અહીંયા સુધી રાખીએ વાંચો લખો મહેનત કરો બરાબર વારંવાર હું તમને કહું છું કે વિડીયો પૂરો જોઈજો અને વિડીયો જોયા બાદ પોઝ કરી અને એને લખવાનું પણ રાખજો હું આ લખું છું તો મને બહુ સારી રીતે યાદ રહી જાય છે એટલે તમને પણ યાદ રહી જાય છે એટલે લખજો વારંવાર વાંચજો બની શકે તો પેપર પ્રોજેક્ટ પેમ્ફલેટ આવું બધું બનાવી અને દિવાલ પર છો ચીપકાવજો અને વારંવાર એને જોવાનું રાખજો વારંવાર વાંચજો જે તમને કાયમ માટે યાદ રહી જાય છે અને એકવાર વાંચો પછી આ તમે વિડીયો જોઈશો અથવા તો વિડીયો જોયા બાદ તમે વાંચજો તો તમને પૂરેપૂરું જે છે સો ટકા ફાયદો થાય છે એની મારી ગેરંટી હું પણ આવું જ કરું છું અને કરતો રહી ઓજન કરતો રહીશ બરોબર જય હિન્દ જય ભારત